હેલો, હા બોલો. જય માતાજી. ભુવાજી હા, જય માતાજી. રમેશભાઈ બોલ્યા? ગણેશભાઈ, ગણેશભાઈ. હા, ગણેશ. માતાજી ના ભુવાજી છો તમે? ઓએ, કઈ માતાના? જોગણી માના. જોગણી માના. તો આપણે એક થોડું ઘર માટે જોવડાવું તું. હા, એટલે ઘરમાં થોડું નડે એમ. હા બોલો. એટલે ઘરમાં નડે કહેવાનો મતલબ એમ કે હગાઈ થતી નહીં, બરોબર. આમ હગાઈ થાય પાકી, વાત આમ કમ્પ્લીટ થવા થાય ને પછી સામેથી નકારો પડી જાય. ક્યાંથી બોલો? અમે મહીસાગર. મહીસાગર, બરોબર. હવે ભાઈ, આમ ફોન પર વાત કરીએ તો દાણા ના જુઓ તમે? ના ભાઈ, એમ નથી જોતો. આધાર લેવી પડે કે પછી આમ 5 દિવસ ની કે 21 દાડા ની મુદત એવું? હા, એવું કરું. આપડે ગુણ થાય તો મતે ના રે, ગુણ માના જ નથી. શું મનાય? હા, હું એમ કેવા માંગુ તમને, ગુણ વગર નું ખોટું પડે ને ભાઈ. આ તો ગમે તે કરે, ગુણ ના થાય શું કરવાનું? એટલે 2-4 ભુવા જોડે જીવો તો જોવરાયું, પણ મને 6-6 મહિના ની મુદત આપી. પછી પૈસા ની વાત કરી કે મારી માતા નું કે 84 ખાતું કે તમારે આપવું પડે કે? ના, એવું નથી ભાઈ. કઈ હો? હા હા, એવું નથી. આ તો ગુણ થાય ને. હા, ગુણ ની પૂજા થાય, ગુણ થાય ને. આ તો ફક્ત જેટલા છે, તમારી માતા નું કઈ નેકરે કે તમારી કોઈ ભૂલ નેકરે, તમારી માતા કઈ લેવા માંગે ને. હોવા હોવા, કોઈ ભૂલ સુધારને ક્યાં ને હાલવાનો થાય, બાકી નથી. આ તો અમારે તો કામ કરે, રૂપિયા કે છે એટલે આપડે કામ થઈ જાય. આપડે જે હગાઈ વાળી વાત નું પાકા પાયે કામ થઈ જાય તો પછી તમને નિવેદ આલવા પડે પૈસા? ના ના, નિવેદ એનો નિવેદ થતો ને તે રૂપિયા થાય. અમારે કામ કરો ને માતાજી નું. હોવા હોવા, એટલે તે રૂપિયા થાય છે. 13 રૂપિયા એમ? તો સસ્તું કેવાય. સસ્તો કોઈ કોઈ અત્યારે તો હું નકા ભુવાજી ઠક ભગત હોય છે, કેટલાય પૈસા અમારી જોડે ઓછા મોછા 17-18 હજાર રૂપિયા પડાય ભુવાજી. પણ કામ ના થયું, પૈસા લઈ ગયા શું કેવાય? કયો એટલે બધું અત્યારે તો આમાં બધું. એટલે અત્યારે તો ભુવા રહ્યા ને, ઘર ઘર ભર માતાઓ નું નામ પાડી પાડી. પણ માતા ના નામ થી આપડે શ્રદ્ધા રાખીએ અને હામેલો વ્યક્તિ વિશ્વાસી હોય ને પછી સામે માણસ ને એવું ભૂસું ભરાઈ દે સામે વાળા વ્યક્તિ. હવે પેલો બિચારો દુઃખ માં તો ગરીબ માણસ તો ઘેરાઈ ગયેલો હોય અને એમ કે તને ચુડેલ માતા નડહન, તને આ ફલાણી માતા નડહન, ઢેકણી તારે કે આટલા રૂપિયા આલવું પડે, વરાવું પડે, વૈણું વરાવું પડે. હા, એ તો દુઃખ હોય એટલે લેવી પડે, એ તો કઈ વાંધો નહીં. તમે જાતે આવીને અભિપ્રાય લો. હા, અને જાતે આવે તો ખબર પડે. બીજું નામ મારે શું કહેવું? તમને ફોન માં જોઈ આલું. શું નામ તમારું? મારું નામ પ્રદીપભાઈ. પ્રદીપભાઈ? હા. એટલે હું તમને શું કહું છો? હા બોલો. ફોન છે તો આ તો હાજર શોખ નથી, એનો ફોન છે. હા, કોઈ બાધા હાલવાનો નથી. કાંઈ અમને માતા છે, મોટા નથી. ફોન થી વાતો કરીએ તો માતા થી મોટા કહેવાય એમ. હા, સાચી વાત. એવી માહિતી નથી કે તમે આ ડાયા રૂબરૂબ ની, એટલે પૂછ્યું એટલી ખબર પડી આપડે. ના પણ રૂબરૂ આમાં એક વાત એવી છે ને કે રૂબરૂ તો બધી ખબર ના પડે ને. સાચી વાત. તમને ફોન માં કઈ દો, નામ કઈ દો, નામ કઈ દો, બધું ખોટો છે, કળજુક છે. આ તો મેં આને હાલવા વાળા તો તમારે આ કરવાની કઈ જરૂર નથી આવતી. તમારે ગુણ થાય ને તમારે થાય, તમે આપો આપ હાલવા વાળા છો. એમાં કઈ મારે લેવું ને તમને કઈ નામ કરવું એ બધું ખોટો છે. તમે મને કહો કે મારી 10,000 મજૂરી લાય, એ તો હમણાં મારા રાજી થઈને હાલ જ એને. ઈ પણ ઈ મને લેખે લાગે અને તમને હાલનારા લેખે લાગે. સાચી વાત. એના વગર નું બધું ખોટું છે. અને મોઢે માજી લઈએ ગણ ના લાગે, એ આપણું કામ જ નથી. હું તો એમ કોણ દેવ ને તો સામું કોઈ નથી. બતાડું અને તમારા માંથી એમાં થાય કે મારે વળી પાછી ગયા તા શું ને. સાચી વાત. અત્યારે કેનો વિશ્વાસ રાખવો? ના રાખાય. હા, કોક ના ભરાઈએ વાત ને આપડે પોતે રૂબરૂ વાત કરીએ માં ઘણો ફેર પડે. આ ફોન માં વાત થાય અને હું તમારા ગામ માં આવું અને રૂબરૂ વાત કરીએ માં ઘણો ફેર પડે.
ને તમને શું કામ ના પાડી? હા સાચી વાત કે ભાઈ, બસ તમે ફોન કરો ને, હા એટલો જવાબ આપવાનો, બાકી કોઈને કરવાનો નહીં. સાચી વાત.